અમદાવાદના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં બારે માસ કચરાના ઢગ જોવા મળે છે. સત્તાધાર સાઈબાબા વિસ્તારની સ્થિતિ પણ કંઈક આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડી નિયમિત ન આવતા તેઓ રસ્તા ઉપર જ કચરો ઠાલવી રહ્યા છે. સ્થાનિકો તેમની ભૂલ તો કેમેરા સમક્ષ સ્વીકારે છે, જોકે કોર્પોરેશન કચરાના ડબ્બા મૂકી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન નિયમિત કરે તેવી માંગ પણ કરી રહ્યા છે. શહેરમાં સ્વચ્છતાના દાવા કરવામાં આવે છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર કચરા જોવા મળે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય જે છે તે સૌથી વધારે રહેતો હોય છે. એક કહી શકાય છે કે કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરાતી છે, પરંતુ તેમ છતાં પણ હજુ પણ શહેરમાં ગંદકી દૂર નથી થઈ રહી. એટલે કે કોર્પોરેશન તો ક્યાંક તેની કામગીરીને લઈને ત્યાં જવાબદાર છે, સાથે સાથે સ્થાનિકો પણ એટલા જ જવાબદાર છે, કારણ કે દરેક નાગરિકની જવાબદારી છે કે તે યોગ્ય જગ્યા ઉપર કચરો નાખે, તેનો નિકાલ કરે, પરંતુ તે નથી થતું હોતું, તેના કારણે રસ્તા ઉપર આ પ્રકારે ગંદકી થાય છે. સત્તાધાર વિસ્તારની આ વાત છે. બેન, તમે અહીંયા કચરો નાખ્યો કેમ? ત્યાં ભાઈએ જે ગાડી નહીં આવી કાલ છે તો મેને નાખી દીધો. કેટલા દિન છે એસા કરો આપ? સમય આજે લેકે આયે, બસ દો તીન દિન સે તો ગાડી આતી હતી ધર ગલી મેં, પણ આજ કલ સે નહીં આવી તો મેં આજ નાખી દીધો. તો અહીંયા કચરા પેટી નથી અહીંયા કે? ના ના, આ નહીં નાખું. હવે કચરો નહીં નાખે, આજુબાજુમાં કચરા પેટી પણ છે, છતાં પણ તેઓ ગંદકી કરી રહ્યા છે. સ્થાનિક બીજા છે, તેમની સાથે વાત કરું છું. આપ શું કહેશો, શું થવું જોઈએ? અહીંયા ગાડી ટાઈમસર મોકલી દો સરકારને, એ બી અમારી નમ્ર વિનંતી છે. અને એના કારણે ગાડી નહીં આવતી, એના કારણે લોકો બહાર રોડ ઉપર કચરો ફેંકે, એના કારણે પબ્લિકને બી ઘણી બધી તકલીફો થાય. અને રાત્રે છેલ્લા 15-1 દિવસથી તો થાંભલાની લાઇટો પણ બંધ છે, એટલે સરકારને નમ્ર વિનંતી કે આનું કંઈક નિવેદન જલ્દી એનો રસ્તો કરો, જલ્દી નિવેડો લાવવાની વાત છે. તમે શું કહેશો, અહીંયા આસપાસમાં કોઈ કચરાપેટી નથી એટલા માટે લોકો નાખી જાય છે, એક વ્યવસ્થાની આપની શું અહીંયા માંગ છે? અમારે એટલી જ માંગ છે કે અહીંયા એકદમ વ્યવસ્થા કમ્પ્લીટ થાય. અને આ એક મોડર્ન રોડ છે, અહીંયા કોઈ ઝાડ નથી, કઈ વાવતા નથી, અને અહીંયા કચરાનું તો પુષ્કળ પ્રમાણ છે. અહીંયા આરોગ્યનું પેલું એ છે, કેન્દ્ર છે, ત્યાં બી કચરો બધો નાખવામાં આવે. જ્યાં તમે જુઓ સ્કૂલ છે છોકરાઓની નાના, ત્યાં બી ફૂલ કચરો નાખવામાં આવે છે, તો બી પણ અહીંયા કોઈ કેર લેતા નથી, કોર્પોરેશનના માણસો કોઈ ધ્યાન નથી રાખતા. લોકો પણ કચરો નાખી રહ્યા છે, પણ કચરો નાખે ને અહીંયા ડબ્બો મેક્યો તો બી લઈ જાય છે. ડબ્બો રસ્તા વચ્ચે મૂકવો, કચરો રસ્તા વચ્ચે નાખવો, એ ખોટી વસ્તુ છે. આ ખોટી વસ્તુ, પણ ડોર ટુ ડોર અંદર એવું એડજસ્ટમેન્ટ કરવું જોઈએ ને અમને, અમારું કેવું એમ છે. તમે શું કહેશો, શું થવું જોઈએ આમાં? લોકો એટલા જ જવાબદાર છે. કચરા પેટીનો ડબ્બો મેકવા માટે કંઈક વ્યવસ્થા થાય, તો રોડ ઉપર એમ કે ડબ્બો ના રહે અને વ્યવસ્થિત રીતે સાઈડમાં ડબ્બો રહે તો લોકો આવીને નાખી જાય એમ, જેથી કઈ રોડ ઉપર કચરો ના રહે અને અહીંયા કચરા પેટીમાં લોકો આવીને નાખી જાય. તમે અત્યાર સુધી ફરિયાદ કે કોઈ રજૂઆત કરી છે કે અહીંયા કોઈ વ્યવસ્થા કરવામાં આવે? ના, રજૂઆત તો કોઈ સાંભળતા નહીં, કોઈ રજૂઆત તો કરી એ 1-2 વખત, પણ હજુ સુધી કોઈ એનો કંઈ કારણ મળ્યું નહીં, થયું નહીં એમ. રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે, પણ હજુ સુધી કોઈ સાંભળતું નથી. તમે શું કહેશો, અહીંયા શું તકલીફો છે? આ કચરાના કારણે રોગચાળો ફાટી નીકળવાની બીક લાગે છે, ગંદકી થાય છે, શું છે? ગંદકી થાય છે, પછી લાઇટો રાતની બંધ એટલે લોકો રાતે કચરો નાખી જાય આઈને, પછી કોને કહેવાનું? 10 દિવસથી લાઇટો બંધ છે એટલે રાત્રે ગમે તે વસ્તી આઈને કચરો ફેંકી જાય છે. ખાલી કોર્પોરેશન કામગીરી કરી રહી છે કે નથી કરી? કામ કરી રહી હોય તો આ ઢગલા હોય જ નહીં ને રોડ ઉપર. માત્ર કોર્પોરેશનની જ જવાબદારી છે, પબ્લિકની પણ જવાબદારી. પબ્લિકની જવાબદારી કે કચરા પેટી હોય ત્યાં ડબ્બો મૂક્યો હોય તો નાખી દે, વગર ડબ્બે ક્યાં નાખે, રોડ ઉપર જ નાખી જાય ને. એટલે કે અહીંયા કચરાના ડબ્બાની વ્યવસ્થા નથી, ડોર ટુ ડોર જે વ્હીકલ આવે છે તે પણ યોગ્ય રીતે નથી આવી રહ્યા તેવા એક આક્ષેપ થઈ રહ્યા છે, અને તેના જ કારણે લોકો રસ્તા ઉપર કચરો નાખી જઈ રહ્યા છે તેવું એક સ્થાનિકોનું કહેવું છે. પરંતુ જો ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ જોવા જઈએ તો જેટલી જવાબદારી તંત્રની છે તેટલી જ જવાબદારી લોકોની પણ છે. એટલે કે બંને પક્ષે અહીંયા એક જાગૃત થવાની જરૂર છે, જેથી કરીને કચરાના ઢગલાને દૂર કરી શકાય. કારણ કે માત્ર 1-2 દિવસ કે 1-2 મહિનાની આ સમસ્યા નથી, 365 દિવસ સુધી આ રસ્તા ઉપર આ કચરો આમને આમ જ પડ્યો રહે છે, અને તેનો નિકાલ લાવવો ખૂબ જરૂરી છે.